વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળના સમાચાર પર નજર કરીએ તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મણિનગર ખાતે બેંક ઓફ બરોડા બેંકમાં પૈસા ભરવા આવેલા વેપારીના હાથમાંથી અજાણ્યા ઈસમે પૈસા ભરેલ બેગ છીનવીને નાસી જતા પોલીસ અજાણ્યા ઈસમને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન કાયદા વ્યવસ્થા કથળતી છે ત્યારે શહેરમાં ધોળા દહાડે લૂંટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મણિનગર ચાર રસ્તા પર BRTS બસ સ્ટેન્ડ નજીક આવેલા બેંક ઓફ બરોડામાં 7.5 લાખ રૂપિયા રોકડા ભરવા આવેલા કડારીયા ઓટોમોબાઈલ્સ કેશિયરના હાથમાંથી પૈસા ભરેલ બેગ કોઈ અજાણ્યા હિસ્સામાં આવીને બેગ છીનવીને લઈ નાસી જતા તાત્કાલિક પોલીસે જાણ કરી હતી. પોલીસે તાબડતોડ દોડી આવી અને બનાવની આજુબાજુમાં લાગેલા CCTV ફૂટેજ ચેક કરી અજાણ્યા હિસ્સામને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી. મણિનગર પોલીસ સ્ટેશનની હદમાં મણિનગર ચાર રસ્તાની બાજુમાં બેંક ઓફ બરોડા છે ત્યાં લગભગ 1:15 વાગ્યાની આસપાસ આ જ વિસ્તારના એક કટારીયા કોખરા વિસ્તારમાંથી કટારીયા ઓટોમોબાઈલ્સ જે છે તેના કેશિયર શ્રી પ્રશાંતભાઈ સુરજકર અને એમની સાથેના ડ્રાઈવર પરેશભાઈ એક વેગનાર લઈને પૈસા જમા કરવા માટે આવતા હતા. લગભગ 7.5 લાખ રૂપિયા એમની પાસે કેશ હતા અને એ બેંકથી લગભગ 50-51 મીટર દૂર ગાડી એમણે ઊભી રાખી, એમાંથી ઉતરીને બેંક તરફ જતા હતા. બેંકથી આગળ ગાડી ઊભી રાખી, કદાચ પાર્કિંગના વ્હીકલ હોવાના કારણે કદાચ રાખી હશે, અને એ બેંક તરફ જતા હતા. એ દરમિયાનમાં બેંક તરફથી કોઈ કાળા કપડાવાળા યુવકે, લગભગ 25-30 વર્ષના યુવકે આવીને એને ધક્કો મારીને, આ જે ભાઈ પ્રશાંતભાઈ છે પોતે પગે થોડી તકલીફ છે એમને, એટલે ધક્કો મારીને એમની પાસે જે પૈસાની બેગ હતી એ લઈને છૂટવીને ભાગી ગયેલ છે. બિલકુલ, એક તો એમણે પોતે આરોપીને જોયેલ હોવાનું બતાવે છે. તો આપણી પાસે આજુબાજુમાં જે કોઈ ટેકનિકલ સર્વેલન્સ જે છે એની પણ પૂરેપૂરી મદદ લેવામાં આવશે, હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લેવામાં આવશે અને આ રીતે અત્યારે તાત્કાલિક એમની ફરિયાદ લેવાની તજવીજ કરેલ છે. કેમેરામેન જીગર મકવાણા સાથે રોનક શાહ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.